नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिस SPCC आपणे SP ની અંદર प्रकरण 5 कंपनीना संचालको नो आपणे पार्ट 2 द्वारा आपणे अभ्यास करीशुं। पार्ट 1 द्वारा पाना नंबर 125 થી કરી અને 130 સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે પાના નંબર 130 થી બાકી રહેતા મુદ્દાઓ વિશે આપણે આજે અભ્યાસ કરીશું। છેલ્લે આપણે વાત કરી હતી કે સંચાલકોના પ્રકારોમાં 7 પ્રકારના 8 પ્રકારના ડાયરેક્ટર હતા, તે ડાયરેક્ટરની વાત કરી હતી। હવે આજથી આપણે પાર્ટ 2 દ્વારા વાત કરશું સંચાલકોની લાયકાતો અને પછી જોશું ગેરલાયકાતો। સંચાલકમાં લાયકાત કેટલી હોવી જોઈએ તો એમાં સૌથી પહેલા છે યોગ્ય આવડત, અનુભવી અને કલ્પનાશીલ। બીજું છે કાયદાકીય, સંચાલકીય, નાણાકીય બાબત અંગેનું જ્ઞાન। ત્રીજી લાયકાત છે વહીવટી જ્ઞાન અને સંશોધનમાં અભિરુચિ। ચોથું છે કોર્પોરેટ ગવર્નન્સની આવડત। પાંચમું છે કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન। હવે સંચાલકોની ગેરલાયકાતો છે, એમાં પહેલું છે વ્યક્તિ અસ્થિર મગજનો હોય, બીજું નિમણૂક પામનાર વ્યક્તિ નાદાર થાય, ત્રીજું કે કોઈ પણ જે વ્યક્તિ નૈતિક અધપતનના ગુનાસર અન્ય કોઈ અપરાધી બદલ કોઈ અદાલતે દોષી ઠેરવ્યો હોય અને 6 માસ કે તેથી વધુ સજા થઈ હોય તો પણ ગેરલાયક સંચાલક ઠરકતા હોય। ચોથું છે કે ઉપરના કોઈ પણ ગુનામાં 7 વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તો પણ તેને ડાયરેક્ટર તરીકે નિમી શકાય નહીં। પાંચમું છે અદાલતે જે નિમણૂક પામનાર વ્યક્તિ હોય તેને ગેરલાયક ઠરાવ્યો હોય ને આવો હુકમ તેના ઉપર ચાલુ હોય તો પણ તે ગેરલાયક સંચાલક ઠરતા હોય છે। છઠ્ઠું છે કે નિમણૂક પામનાર કોઈ પણ વ્યક્તિ છે તે શેરના હપ્તાની ચૂકવણી ન કરી હોય અને હપ્તાની ચૂકવણીના 6 માસ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોય તો પણ ગેરલાયક ઠરે। સાતમું છે કે એના કોઈ સંબંધિત પક્ષકારો છે તેની સાથે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ ગુનેગાર ઠરાવ્યો હોય તો। આઠમું છે કે કંપનીના નિમાયેલા ડાયરેક્ટર છેલ્લા સાલાંગ 3 વર્ષ માટે હિસાબો રજૂ કર્યા ના હોય તો પણ ગેરલાયક ઠરે। નવમું છે કે નક્કી કરેલા વ્યાજમાં જાહેર કરેલા ડિવિડન્ડ ચૂકવણીમાં ડિબેન્ચરની ચૂકવણીમાં નિષ્ફળ ગયા હોય ને આવી નિષ્ફળતા 1 વર્ષ કરતાં વધારે વર્ષ ચાલુ હોય, આવી નિષ્ફળ ગયેલી વ્યક્તિ તારીખ 5 તારીખથી જે શરૂ થઈ હોય ત્યાંથી કરી અને 5 વર્ષના સમયગાળામાં એ વ્યક્તિ લાયક થઈ ન હોય તો આવી વ્યક્તિ ગેરલાયક ઠરે। એટલે ખાનગી કંપની ઉપરની જે ગેરલાયકાતો આપણે 9 પ્રકારનો જોયું, એમાં એના નિયમનપત્ર હોય એમાં છૂટછાટ કરી અને 6 મહિનાની જગ્યાએ 30 દિવસ પણ કરી શકતી હોય છે। ત્યાર પછી છે 9 પોઈન્ટ સંચાલકોની નિવૃત્તિ। સંચાલકોની નિવૃત્તિમાં 6 પ્રકાર છે। પહેલો છે કે કંપની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે। બીજું સ્વતંત્ર સંચાલકોની 5 વર્ષની મુદત પૂરી થતાં નિવૃત્ત થતા હોય છે અને જો ફરીથી તેની નિમણૂક સંજોગોમાં વધુમાં વધુ 2 વખત એટલે કે વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહે ત્યાર પછી તે નિવૃત્ત થતા હોય છે સંચાલક। ત્રીજું છે જો જાહેર કંપનીઓ હોય એમાં ત્રીજા ભાગમાંથી બીજા ભાગના સંચાલકો નિવૃત્ત થતા જાય ક્રમ પ્રમાણે અને ત્રીજા ભાગના બીજા ભાગના દર વર્ષે સિનિયર એટલે 3માંથી 1 ભાગ નિવૃત્ત થતા હોય તો પણ એ નિવૃત્ત થઈ શકે। ચોથું છે નિમણૂક માટે જે લાયક ન થયા હોય ટૂંકમાં ગેરલાયક ઠેરવ્યા હોય તો પણ તે નિવૃત્ત થઈ શકે છે। પાંચમું છે કે સંચાલક મંડળ લેખિત નોટિસથી પોતાની ફરીથી નિમણૂક માટે એ અનિચ્છા દર્શાવે તો પણ નિવૃત્ત થઈ શકે છે। છઠ્ઠી રીતે સંચાલક નિવૃત્ત કઈ રીતે થાય તો કે ફરીથી નિમણૂક કરવા માટે એને ઠરાવ મૂકવામાં આવ્યો હોય અને ઠરાવમાં પાસ ન થયો તો પણ સંચાલક નિવૃત્ત થઈ શકે છે। એટલે આપણે 6 પ્રકારની સંચાલકની નિવૃત્તિ જોઈ। હવે જોશું સંચાલકનું રાજીનામું કે કોઈ પણ સંચાલક પોતાનો હોદ્દો છોડવા માંગતો હોય અને પોતાની મરજીથી રાજીનામું આપતા હોય કે લેખિત સંમતિ એ સંચાલક મંડળને આપે તો રાજીનામાની નકલ છે એ ઓછામાં ઓછા 30 દિવસમાં એને રજિસ્ટ્રારને જાણ કરે છે અને ત્યાર પછી જે જાણ કરેલા છે તે સમયમાં કંપની એ રજિસ્ટ્રારને કરતી હોય છે। આવી રીતે
कोई पण डायरेक्टर नी एना अहेवाल छे ए सभा में रजू करे छे। त्यार पछी संचालक नो जे राजीनामु आवे ते तारीख थी करी अने नोटिस में जणावेल तारीख सुधी मा तेने राजीनामु अमल करे छे। आ रीते जो संचालक राजीनामु आपे तो तेना काम जे कार्य काळ छे ते समय दरमियान उना उपर जे गुनो नोंधायो होय तो ते राजीनामामां पोते जवाबदार ठरता होय छे। त्यार पछी छे संचालक ने होदा उपरथी दूर करवा। तो संचालक ने होदा उपर दूर करवा माटे बे छे, एक शेरधारको द्वारा। ए संचालक कई रीते दूर थाय तो जे कंपनीना शेरधारको छे एनी थी दूर करे। तो कि कोई पण संचालकनी कां तो मुदत पूरी थती होय ते पहेला दूर करी शकाय, अथवा सरकार द्वारा के ट्रिब्युनल सरकार द्वारा जे निमायला जे शेर होल्डरो छे ई एने दूर करी सके नहीं। परंतु खास किस्सामां जोई तो ज्यारे आवा दूर करवानी वात आवे त्यारे नोटिसमां आपवामां आवेला संबंधी संचालक अंगे ते एनी नकल एनी कंपनीने मोकलवानी फरज पड़ती होय छे अने तेना संचालकने बचावनी बचाव करवानी व्याजबी तक पण एने आपवामां आवती होय छे। जो डायरेक्टर ने होदा पर दूर करवामां आवे तो तेने तेनी शरतो मुजब तेने एने वर्तर चूकवू पड़त हो शेरधारकों द्वारा। बीजू है संचालक मंडल द्वारा कि कंपनी नु संचालन मंडल छे ई पण एने संचालक ने दूर करी सके छे अने फरीथी क्यारे पण आवा व्यक्ति नी फरीथी निमणूक करी सकता नथी। त्यार पछी डायरेक्टर ना पदनु खाली स्थान, एनी छ रीते डायरेक्टर नु पद होय खाली स्थान थई शकनुं छे। तो कि एक के पोते गैरलायक ठरावतो होय अने होदो खाली पड़े तो। बीजू छे संचालक छे ए अदालत अस्थिर मगजनो जाहेर करे, कां तो एने बीजी रीते नादार जाहेर करे, कां तो संचालक पोते नादार जाहेर थाय अने अदालतमां सामेथी अरजी करे तो। चौथुं छे संचालक के बाकीना हप्ता भर्या न होय अने छ महीना जेटलो समय वीती गयो होय तो पण डायरेक्टरनुं खाली स्थान थई शके, अने कां तो कंपनीए एनी स्थापना वखते संचालनની ગેરરીતિ આચરી હોય ને તો પણ એ ડાયરેક્ટર એનું ખાલી સ્થાન પડતું હોય છે। કાં તો છેલ્લા 12 મહિનાના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની સભાઓ જેટલી થઈ હોય એમાં ગેરહાજર રહ્યા હોય તો પણ ડાયરેક્ટરનું પદ ખાલી થઈ શકે છે। કાં તો પછી સંચાલક પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પણ એના હિત અંદરથી સ્વાર્થ સાધતો હોય તો તેવા કરારો કર્યા હોય તો પણ એને પદ છોડવું પડે છે। પછી સંચાલક મંડળમાં પ્રત્યક્ષ રીતે કે અપ્રત્યક્ષ રીતે ગમે તે રીતે કોઈ પણ કંપનીનું હિત જાળવવામાં નિષ્ફળ ગયા હોય તો। છઠ્ઠું છે કે અદાલત દ્વારા પણ સંચાલકને આવા જાહેર ગેરલાયક જાહેર કરવામાં આવે છે। છઠ્ઠું છે કોઈ પણ ગુનાસર એને અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવ્યો હોય અને 6 મહિનાની સજા જાહેર કરવામાં આવી હોય તો પણ એને ડાયરેક્ટરનું પદ સ્થાન ખાલી કરવું પડે છે। જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણતી હોય કે તે ગેરલાયક છે ત્યારે ડાયરેક્ટર પોતે જ પોતે પોતાનું ખાલી સ્થાન એ થયેલું છે અને ડાયરેક્ટર તરીકે નિમેલા તે કંપનીના ધારા મુજબ તેને સજા અને દંડ પણ થઈ શકતી હોય છે। ત્યાર પછી નવો પોઈન્ટ છે સંચાલકોની સત્તાઓ કે કંપનીના સંચાલકો વિશિષ્ટ પ્રકારનું ખાસ ધ્યાન ધરાવતા સ્થાન ધરાવતા હોય છે અને તેમાં શેરહોલ્ડરના પ્રતિનિધિ હોય તે અને જે માલિક છે માલિકના એજન્ટો એ બધા સંબંધો વચ્ચે ઊભા કરતા હોય છે અને આવા સંચાલક મંડળે કેટલાક કામ કરવા માટે શેરધારકની મંજૂરી લેવી પડતી હોય છે। આમ શેરધારકો એ સર્વોપરી સત્તાધીશ છે। સંચાલક મંડળ પોતાના નિર્ણયો કે ઠરાવો હોય એમાં એને બહુમતીથી એને કરતા હોય છે એટલે આવા ક્યાંય પણ સામાન્ય તો કોઈ વિવાદ ઊભા થાય નહીં અને કારણ કે બધાની મૂળભૂત ફરજો હોય કે નિર્ણય આપી અને સંચાલકો સર્વસંમતિથી તેની મંજૂરી લેતા હોય છે। સંચાલક મંડળ ત્રણ સત્તા ધરાવે છે, એક કંપની દ્વારા, બીજું કંપનીના આવેદનપત્ર દ્વારા અને ત્રીજું છે કંપનીના નિયમનપત્ર દ્વારા। ત્રણ રીતે સંચાલકોની સત્તાઓ હોય છે। તો સૌથી પહેલાં આપણે જોશું કે સંચાલકને કંપનીના ધારા મળેલી સત્તા, તો એના માટે 12 પ્રકારની છે। તો પહેલી છે કે કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી, સત્તા પહેલી છે। બીજી સત્તા કે શેરના નાણાંની માંગણી કરવી। ત્રીજી જામીનગીરી ફરીથી ખરીદી કરવી। ચોથું ભારતમાં કે ભારત બહારના જે ડિબેન્ચરો હોય તેની જામીનગીરીઓ બહાર પાડવી। પાંચમું છે કંપનીના નાણાં ઉછીના લેવા।
कंपनी वती नाणा उछीना लेवा। छठो छे कंपनी ना नाणा नु रोकाण करूं, आ बधा संचालकों नी सत्ताओ छे। सातमो छे वचगाळा नो डिविडेंड जाहेर करूं। आठमो कंपनी जे कमायला नफा होय तेरा ऊपर तेने डिविडेंड नी गणतरी करवी। नवमो छे वैकल्पिक डायरेक्टर के वधारना डायरेक्टर छे एनी हंगामे धोरणे एटले टेम्पररी पोते निमणूक करवी। दसमो छे जे लोन मंजूरी करवी अने लोन संबंधी जामीनगीरी मां तेने पूरी पाड़वी। अग्यारमो छे नाणाकीय एने निवेदन आपूं अने जे गवर्मेंटनो जे बोर्ड होय तेमां तेने अहेवालनी मंजूरी आपवी। पछी तेरमो संचालक मंडळनी सत्ता छे के कंपनीना धंधो हमेशा विस्तारवो। चौदमो छे के कोईपण जोड़ाण अने पुनर्रचना माटे थतुं होय तो तेनी मंजूरी आपवी। पंदरमो छे कोई कंपनी लेवी अथवा बीजी कंपनी पर तेनो अंकुश स्थापित करो एटले बीजी कंपनीओ साथे तेने संयुक्त संकलन साधो। सोळमो छे कोई बीजा विषय होय तेनो पण उल्लेख करवो जोईए। एटले सोळ रीते संचालक मंडळनी सत्ताओ होय छे। पछी जे संचालक मंडळ शेरहोल्डरनी सामान्य सभामां जे ठराव पसार करावे एना माटे एनी केटली जरूरी एना माटे जोईए तो पांच रीतनी ए सत्ताओ भोगवी शके छे। पहली सत्ता ए छे के कोईपण धंधा कंपनीनो एकम होय तेमां वेचाण करवू होय तो वधारानो वेचाणनो एकम पड़ी करी शके। बीजी सत्ता छे कंपनीना कंपनीने भाड़ा भट्टे पण ए आपी शके छे। त्रीजी सत्ता छे के कोईपण कंपनी साथे जोड़ाण करी होय तो तेने वळतरनी जे रकम आवे ते ट्रस्टने जामीनगीरीमांथी रोकाण करी शके। चोथुं छे के कोईपण कंपनी एना धंधामां जे शेर मूड़ी होय ते अनामतना कुल सरवाळामांथी वधारे उछीने लई अने ए पोतानी सत्ता मुजब भोगवी शके छे। पांचमुं छे कोईपण संचालक पासेथी बाकी लेणा जे वसूल करवाना होय ते तेने माफ करवाना होय के तेने चूकवी आपवा माटे वधारे समय आपवो होय तो पण ए संचालक मंडळ ने ए पांच रीते सत्ताओ मंडळ एनी पासेथी भोगवी शकता होय छे। त्यार पछी छे संचालकोने आवेदन पत्र द्वारा मळती सत्ताओ। हवे आवा सत्ता होय ते ऊपरवट जोईने कोई कार्य करी शकतुं नथी। तेने आवेदन पत्र होय ने एने ध्यानमां राखी अने संचालक मंडळ कोई पण सत्ता बादना कार्य करवो हो तो करी शके। हवे आवेदन पत्रमां जरूरी जणાવેલા કોઈ પણ કાર્ય હોય એને ઉપરવટ જોઈને એટલે એનાથી સવાયું થઈને કોઈ પણ સંચાલક કોઈ કાર્ય કરે તો તેને સત્તા બહારના કાર્ય કહેવામાં આવે છે। એટલે આવા કાર્ય કરવા માટે શેરધારકોની સભા હોય ત્યાં બધાની મંજૂરી લઈ અને ઠરાવ પસાર કરાવીને બહાલી આપી શકાતી નથી। એટલે આવા કાર્યો માટે સંચાલક પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ઠરતા હોય છે। સંચાલકને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ કે જેના કારણે કેટલાક સંચાલકો મોટે ભાગે વહીવટી સત્તાઓને નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત કરી થતા હોય છે। એટલે આવા સંચાલક મંડળો પોતાની સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદાર ખુદ સંચાલકની થતી હોય છે। જો સંચાલક મંડળ ઉપર જઈને કામ કરે તો તેને કહેવાય સત્તા બહારને કરો કહેવામાં આવે છે। જો સત્તા બહારના કાર્યો કરે તો સંચાલક મંડળ પોતે જ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે અને જો કોઈ કાર્યને ઉપરવટથી પાછળથી ઠરાવ કરી અને બહાલી આપવામાં આવે તો તે સંચાલક મંડળ કે સંચાલકોને જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે। ત્યાર પછી સંચાલકોની ફરજો છે। 17 પ્રકારની સંચાલકોની ફરજો છે તેનો આપણે અભ્યાસ કરીશું કે પહેલી ફરજ છે કે નિયમનપત્રમાં જણાવ્યા મુજબ સંચાલકોને કાર્ય કરવું પડે। બીજું છે કે શેરહોલ્ડરના જે લાભાર્થો છે તેના માટે તટસ્થ રહીને બુદ્ધિપૂર્વક એને કામ કરવું પડે। ત્રીજું સંચાલકની ફરજમાં આવે છે કે કોઈ પણ કંપનીના કર્મચારી હોય શેરધારક હોય સમાજ માટે કે પર્યાવરણ માટે કે રક્ષણ માટે એના બધા માટે સંચાલકોએ કાર્ય કરવું પડે। ચોથું છે સંચાલક મંડળ પોતાની ફરજો બજવામાં વહીવટ યોગ્ય કાળજી અને કુશળતાપૂર્વક સ્વતંત્ર નિર્ણય લઈ શકતા હોય છે। પાંચમું છે કંપની પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કોઈપણ હિતમાં બીજાની સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં। છઠ્ઠું છે કે સંચાલક મંડળની એની બધી સભાઓમાં હાજર રહેવાની ફરજ બને છે, જો ન રહે તો અગાઉથી તેને જાણ કરવી પડે। સાતમું છે કંપનીમાં કોઈપણ રીતે છૂપો નફો કરી શકે નહીં સંચાલકો। આઠમું છે કોઈપણ કંપની નાણાકીય સંપત્તિ સંભાળ લેશે તો આવી સંપત્તિનો અંગત રીતે પણ ઉપયોગ કરી શકતા નથી। આઠમું છે
સંચાલક મંડળ જે કંપનીનું ફંડનું જે રોકાણ કરે તે એ યોગ્ય રીતે કરી શકે। દસમી સંચાલકની ફરજ આવે છે કે સંચાલકો સંચાલક મંડળની સભામાં ઓછી ઓછી દર 3 મહિને એની મીટિંગ બોલાવવી પડે। 11મું છે કે કંપનીમાં કોઈ પણ કામ કરતા પોતાના સગા હોય કે બીજાના માટે અયોગ્ય લાભ મેળવી શકે નહીં। એટલું જ નહીં, પોતાના ભાગીદારો હોય, સાથીદારો હોય આવા બધા માટે પણ કોઈ પ્રકારનો લાભ મેળવી શકે, પ્રયત્ન કરી શકે નહીં। જો આવી રીતે કોઈ લાભ મેળવવા માટે થાય તો દોષિત ઠરે છે અને એ ખુદ એ જેટલી રકમ આપી હોય તેના માટે પોતે જવાબદાર રહેતા હોય છે। 12મું છે, કંપનીના સંચાલકો પોતાનો કોઈ પણ હોદ્દો એને સોંપતા નથી અને જો સોંપણી કરવામાં આવે તો તે વ્યર્થ જાય, એટલે નકામું જતો હોય છે। 13મું છે, કંપનીના સંચાલક આવી કલમની જોગવાઈનો કોઈ પણ ભંગ કરે તો ઓછામાં ઓછા એની પાસે 1,00,000 રૂપિયા કે વધુ વધુ 5,00,000 રૂપિયા સુધી તેને દંડ થઈ શકતો હોય છે। પછી 14મું સંચાલકની ફરજ આવે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓડિટ એને સમિતિ રચવાની ફરજ હોય, કારણ કે ઓડિટ એ છે 6 મહિને કે વર્ષે કે 2 વર્ષે એ ઓડિટ આવતી હોય છે અને ઓડિટ રચવાની પણ સંચાલકની ફરજ આવે છે। 14મું છે, બોર્ડ ઓફ ડિરેક્ટરની કંપની એ સંબંધિત એ સમિતિ પણ રચવાની એની ફરજ આવે છે। 16મું છે, સંચાલક રોકડ સિવાય કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવી શકતા નથી। 17મું છે, 17મું કે કોઈ પણ સંચાલક જામીનગીરીઓના ટ્રેડિંગ કરી શકે નહીં। વિદ્યાર્થી મિત્રો, 17 પ્રકારની સંચાલકોની ફરજો આપણે જોઈ। હવે સંચાલકોની જવાબદારી જોશું કે સંચાલક મંડળ છે એ કંપનીના ધારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા કેટલીક એને સત્તાઓ મેળવતી હોય છે। હવે આવી સત્તાઓનો જો દુરુપયોગ કરે અથવા કાળજી ન દાખવે તો સંચાલક બધી રીતે તે ખુદ જવાબદાર ઠરાવતા હોય છે। એટલે જો આવી રીતે જો સંચાલક કરે તો તેની પાસે 2 પ્રકારની જવાબદારી છે, એક દીવાની જવાબદારી અને બીજી છે ફોજદારી જવાબદારી। તો પહેલી આપણે જોશું દીવાની જવાબદારી એટલે શું, કે દીવાની પ્રકારની જવાબદારી એટલે કે જે પક્ષકારો એટલે જે પક્ષ છે સામેવાળા એ આર્થિક નુકસાન થયું હોય તો તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરવાનું રહેતું હોય। પરંતુ જો સંચાલકો શુભ નિષ્ઠાત એટલે સારી રીતે પ્રામાણિક અને કાળજી રાખીને પોતાની અદા બરોબર બજાવીને છતાંય નુકસાન થયું હોય તો તે સંચાલક મંડળ જવાબદાર ઠેરવી શકતા નથી। તેના માટે જવાબદારી રીતે 2 રીતે ઊભી થતી હોય છે, એક કંપની તરફથી દીવાની જવાબદારી અને બીજું છે ત્રાહી પક્ષ તરફથી જવાબદારી। હવે કંપની પ્રત્યે દીવાની જવાબદારીમાં જોઈ તો એના માટે ઉપરવટના કાર્યો કરે તો કંપની ખુદ પોતે જવાબદાર ઠરતી હોય છે, એ 5 રીતે। એમાં પહેલું છે કે કોઈ પણ હિસાબોમાં જાણી જોઈને તેને ગોલમાલ કર્યો હોય, બીજું કંપનીના નફો ન કર્યો અને ડિવિડન્ડ જ બારોબાર જાહેર કરી દીધું હોય, ત્રીજું કે કંપનીના મિલકતો પોતાના માટે ઉપયોગ કર્યો અને નાણાંનો ઉપયોગ એનો વિશ્વાસભંગ કરે તો એ કંપની પ્રત્યે એને ફોજદારી રીતે જવાબદારી થઈ શકતું હોય છે, બીજું સંચાલક મંડળ અપ્રામાણિક હોય અને ઘણી બધી મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યાર પછી કંપનીનો નફો લઈને બારોબાર વેચી દેતા હોય તો, સંચાલક મંડળ અનિયમિત અને સભામાં સતત ગેરહાજર રહેતા હોય તો પણ તે કંપનીનું કોઈ પણ નુકસાન થાય તો 5 રીતે એ પ્રત્યેની દીવાની જવાબદારી થઈ। હવે છે ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી, ત્રાહિત એટલે ત્રીજો પક્ષ, કે સંચાલક મંડળ એ વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાતમાં કોઈ પણ ગેરશિસ્ત દોરનારી જાહેરાત આપી હોય તો તે શેર અરજદારને આર્થિક નુકસાન થતું હોય છે, બીજું છે કંપની પોતાનું નામ દર્શાવે વગર જ એ વ્યવહાર કરતી હોય તે એટલે પોતાના નામે જ વ્યવહાર કરતી હોય, ત્રીજું છે કોઈ પણ પક્ષકારો કે અન્ય પક્ષકારો સાથે છેતરપિંડીનો વ્યવહાર કર્યો હોય, ચોથું છે આવેદનપત્રમાં ટેબલ DE પ્રમાણે એને જવાબદારી અમર્યાદિત ઠરવ્યો હોય તો, પછી ચોથું છે સંચાલક એ નાણાં ઉછીના લઈ અને વધુ નાણાં ઉછીના મેળવ્યા હોય તો, છઠ્ઠું છે કંપનીના વિસર્જન સમયે એને અદાલત તરફથી એટલે કોર્ટ તરફથી એને ત્રાહિત પક્ષકાર તરીકે જવાબદાર ઠેરવે છે। એટલે 6 રીતે ત્રાહિત પક્ષ એટલે ત્રીજા પક્ષને એને જવાબદારી થતી હોય છે। હવે આવે છે એના ઉપર ફોજદારી જવાબદારી, કે ફોજદારી જવાબદારી શું થાય કે કોઈ પણ સંચાલકો જવાબદારી નિભાવવામાં જેટલો બેદરકાર થયા હોય તો સંચાલકોને જેલ અને દંડ એ બંને થઈ શકે છે। તો ક્યારે થાય, તો કે એના માટે એક છે કે કંપની સાથે વિશ્વાસ ભંગ કરે અને દગો કર્યો હતો, બીજું કંપનીની કાયદાઓનું તેને જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હતું, ત્રીજું જાહેરાતોમાં ખોટી રીતે માહિતી આપી હોય અને સાચી માહિતી છુપાવીને ગેરમાર્ગે દોર્યા હતો, પછી ચોથું છે
કંપનીના સંચાલન સ્થાપના વખતે કે વિસર્જનમાં કોઈ પણ ફોજદારી ગુનો કર્યો હોય તો એટલે ચાર રીતે એના ઉપર કંપનીના સંચાલક ઉપર ફોજદારી થઈ શકે છે. ત્યાર પછી છે મેનેજિંગ ડાયરેક્ટર અને કંપનીની ધારાની નિયમો કે કંપનીની ધારા મુજબ કોઈ પણ સંચાલનની સત્તા મંડળ એ સ્થાપિત થયેલી છે અને સંચાલક મંડળની દરરોજ આવી શકે નહીં, એના માટે રોજબરોજના પ્રશ્નો ઉપર સંચાલકો ધ્યાન આપી શકતા નથી. એટલે એ રોજબરોજના કામના નિકાલ માટે એ મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કરતા હોય છે, જે મેનેજિંગ ડાયરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે અને તે નીતિ નિયમો હોય તેને પણ તેને મેનેજિંગ ડાયરેક્ટરને અમલ કરવાનો હોય છે. એટલે મેનેજિંગ ડાયરેક્ટરને સંચાલકીય વ્યક્તિ જેને KMP એને KMP તરીકે કહેવાય, જે પૂર્ણ સમયના એક કર્મચારી તરીકે ઓળખાય છે. હવે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કઈ રીતે થાય તો એની નિમણૂક ચાર રીતે થતી હોય છે. નિમણૂક એક કંપનીના નિયમનપત્રની અનુસાર કરી શકે, બીજું કંપનીની સાથે સમજૂતીથી કરી શકે, ત્રીજું બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં કરી શકાય અને ચોથું કંપનીની સામાન્ય સભામાં પણ એની નિમણૂક કરી શકાય. બીજું છે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે પરંતુ એનામાં કોઈ પણ સંસ્થાની નિમણૂક કરી શકાય નહીં. ત્રીજું છે કંપનીના કાયદાકીય મુજબ મેનેજિંગ ડાયરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકતી નથી. ચોથું છે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય. છઠ્ઠું, નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે અને તેની શરતોને એને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવે. છઠ્ઠું છે કે કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક એને બહાલી એટલે સભામાં બધાની વચ્ચે સર્વસંપત્તિથી મંજૂરી લઈ અને એ કરવી પડે. સાતમું છે કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક એની મુદતના અગાઉથી એની ફરીથી નિમણૂક કરી શકાતી નથી. આઠમું છે કોઈ પણ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પણ પડે. નવમું છે કે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક કરવાના 60 દિવસમાં કોઈ પણ કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRIમાં એને જણાવવું પડે. દસમું છે કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટર વધુમાં વધુ 2 કંપનીઓના ડાયરેક્ટર તરીકે કામ કરી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણી 10 રીતે એ કંપનીના ડાયરેક્ટરની નિમણૂક થઈ શકે છે મેનેજિંગની. હવે મેનેજિંગ ડાયરેક્ટરની આપણી કેટલીક લાયકાતો અને ગેરલાયકાતો જોશું. કે કોઈ પણ સામાન્ય રીતે મેનેજિંગ ડાયરેક્ટરની તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ અનુભવી, કલ્પનાશીલ અને જે તે ધંધામાં ટેકનિકલ નોલેજ ધરાવતો હોવો જોઈએ અને તે વિષયમાં નિષ્ણાત હોવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તેમાં યોગ્ય નિર્ણય લેવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ તેની. પછી એની હવે ગેરલાયકાતો જોશું આપણે. કે જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડાયરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ થવી જોઈએ નહીં. બીજું, તે વ્યક્તિ નાદાર ઠરાયેલ ન હોવો જોઈએ. ત્રીજું, નિમણૂક પામનાર જે મેનેજિંગ ડાયરેક્ટર છે તેને લેણદારો નાણાં ચૂકવેલ ન હોય અથવા નિમણૂક માટે પણ ગેરલાયક ઠરે છે. ચોથું છે, ભારતમાં જુદા જુદા કાયદાઓ મુજબ તે વ્યક્તિને ગુનેગાર ઠરવેલ હોય અથવા 6 માસથી વધારે સમય માટે સજા ભોગવેલ હોય તો પણ નિમણૂક માટે ગેરલાયક ઠરવતો હોય છે. ત્યાર પછી આવે છે મેનતાળો. તો કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી તેને આપી શકાય મેનતાળો. બીજું, મેનતાળો મળે કે કોઈ પણ ખંડ સમયના એટલે લાંબા સમય માટે મેનેજિંગ ડાયરેક્ટરનું મેનતાળું એ સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખાના નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં. ત્રીજું છે, મેનેજિંગ ડાયરેક્ટરને ચૂકવવા માટે મેનતાળું જે તે કંપનીના કાયદાઓ મુજબ એને નિયમનપત્ર મુજબ તેને ઠરાવમાં એને પસાર કરવામાં આવે છે. ચોથું, કંપનીના કાયદાઓનું ધારાધોરણ જેનું પાલન ન કર્યું હોય અને જો ફરીથી આવા નાણાકીય હિસાબ જો મેનેજિંગ ડાયરેક્ટરને વધુ નાણાં ચૂક્યા ન હોય તો પણ તે રકમ વસૂલ કરી શકાય છે. પાંચમી રીતે મેનતાણું આપવામાં આવે છે કે મેનેજિંગ ડાયરેક્ટર પોતે પદ ગુમાવવા બદલ તેને વળતર ચૂકવણી કરી શકાય. એટલે આ પ્રકારનું વળતરથી અન્ય બીજા સંચાલકોને ચૂકવી શકાતું નથી. જો કંપની ફળચામાં જાય એટલે નુકસાનમાં જાય અથવા મેનેજિંગ ડાયરેક્ટર ખુદ પોતે રાજીનામું આપે, કાં તો વિશ્વાસઘાત કર્યો હોય, બેદરકારી ઠરવ્યો હોય, કાં તો પોતાનો અંગત હોદાનો લાભ લેવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ રીતે આવું વળતર ચૂકવવામાં આવતું નથી. લાસ્ટ મુદ્દો છે મેનેજિંગ ડાયરેક્ટરની સત્તા અને ફરજો. તો હવે આપણે એની સત્તા જોશું. કે કંપની સંચાલક મેનેજિંગ ડાયરેક્ટરનો એ હોદ્દો સૌથી ઊંચો હોદ્દો છે.
તે મેનેજિંગ ડાયરેક્ટર કંપની આ બધી સત્તાઓ ધરાવતા હોય છે। મેનેજિંગ ડાયરેક્ટરની કંપની એ સંબંધક સત્તાઓ તેમાં આવેદનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભામાં ઠરાવ અને સંચાલક મંડળની સભામાં તેને ઠરાવ પસાર કરવામાં આવે છે। ત્યાર પછી એની ફરજો છે કે મેનેજિંગ ડાયરેક્ટર પણ કોઈ પણ ડાયરેક્ટર કહેવાય તે તેમાં ફરજ અને ફરજો મેનેજિંગ ડાયરેક્ટરને લાગુ પડતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકારનો લાસ્ટ મુદ્દો છે જોશો તો મેનેજિંગ ડાયરેક્ટર અને ડાયરેક્ટર વચ્ચેનો તફાવત। કુલ 9 પ્રકારના એના મુદ્દા છે અને મેનેજિંગ ડાયરેક્ટર અને ખાલી ડાયરેક્ટર એનો તફાવત આપણે અભ્યાસ કરીશું। તો મેનેજિંગ ડાયરેક્ટર માટેની નિમણૂક કે એની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટરી કરે છે અને એની નિમણૂકની શરતો પણ નક્કી કરે છે। હવે ડાયરેક્ટરની નિમણૂક કોણ કરે? તો કે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે અને નિમણૂકની શરતો કોઈ હોતી નથી। મેનેજિંગ ડાયરેક્ટરની મુદત 5 વર્ષ માટે થાય છે, જ્યારે ડાયરેક્ટરની મુદત દર વર્ષે નિવૃત્ત થવું પડે છે। મેનેજિંગ ડાયરેક્ટરનું સ્થાન એ રોજબરોજના વહીવટ સંભાળે છે, જ્યારે ડિરેક્ટર એ પ્રતિનિધિઓએ ચૂંટણી કાઢેલા એ કંપનીનો વહીવટ એને કરવો પડે છે। મેનેજિંગ ડાયરેક્ટરનું ફરજિયાતપણું એને નિમણૂક ફરજિયાત નથી, જ્યારે ડાયરેક્ટરમાં ફરજિયાતપણું નિમણૂક ફરજિયાત છે। મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટરી નક્કી કરેલી એનાથી થતી હોય છે, જ્યારે ડિરેક્ટરની કામગીરી રોજબરોજના કામગીરી નથી સંભાળતું પરંતુ તેને વહીવટ નક્કી કરે છે। મેનેજિંગ ડાયરેક્ટરનું નિયંત્રણ એ બોર્ડ ઓફ ડિરેક્ટરીના હેઠળ થતું હોય છે, જ્યારે ડાયરેક્ટરનું નિયંત્રણ બોર્ડ ઓફ ડિરેક્ટર એ સ્વતંત્ર એટલે પોતાની રીતે કરતા હોય છે। મેનેજિંગ ડાયરેક્ટરનું વળતર એ પદ ગુમાવે તો તેને વળતરનો હક મળી શકે છે, જ્યારે ડાયરેક્ટરને આવું વળતરનો હક ધરાવતો નથી। મેનેજિંગ ડાયરેક્ટરની બે કે જો મેનેજિંગ ડાયરેક્ટર વધુ બે કંપનીમાં કામ કરી શકે, બીજી કે કંપનીમાં સામાન્ય એક જ મેનેજિંગ ડાયરેક્ટર હોય, જ્યારે ડાયરેક્ટરની સંખ્યા ડિરેક્ટર વધુ 20 કંપનીમાં કામ કરી શકે અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગીમાં ઓછામાં ઓછા 2 ડાયરેક્ટર હોય છે। પછી મેનેજિંગ ડાયરેક્ટર નિવૃત્તિ કેવી રીતે થાય? તો નિવૃત્તિ 5 વર્ષ પછી નિવૃત્ત થાય અને ફરીથી પતે નિમણૂક એની કરવી હોય તો કરી શકે છે। જ્યારે ડાયરેક્ટરની નિમણૂક ત્રીજા ભાગમાંથી બીજા ભાગના ડાયરેક્ટરો અને 3 ભાગમાંથી 1 ભાગના દર વર્ષે ધીમે એટલે ક્રમશઃ નિવૃત્ત થાય, જો કે તેની ફરીથી નિયુક્તિ પણ કરી શકવી હોય તો તે શક્ય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે SPCCની અંદર SPમાં પ્રક્રમ 5 કંપનીના સંચાલકો પાર્ટ 1 અને પાર્ટ 2 દ્વારા બંને પાર્ટ દ્વારા આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કર્યું। તેના સ્વાધ્યાય અને અભ્યાસ તમે ગૃહ કાર્ય સ્વરૂપે લખી અને મને મોકલાવશો। અસ્તુ।